गुड मॉर्निंग सप्तर्षि संकुल में आप सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। धोरण पांच विषय आसपास प्रकरण नंबर पांच बीज बीज अने बीज। विद्यार्थी मित्रों आज आप आ चैप्टर नी अंदर बीज छे एनो सामान्य ख्याल आपणे मेळवानो छे कि बीज छे कई रीते अंकुरित थाय छे, सेना द्वारा ते फैलाय छे अने बीजना प्रकारों एना विषे आपणे शीखवाना छीए। तो चलो आपणे पाठनी शुरुआत करिए। गोपाल तेना मासीना परिवारनी आतुरताथी राह जोतो हतो। तेओ आवतीकाले वेकेशन गाळवा गोपालना घरे आवाना हता। अवनवी वानगीओ बनावीशुं अने बधा खूब रमीशुं ए विचारीने गोपाल खूब खुश हतो। एटलामां तेनी माताए बूम पाड़ी, गोपाल रात्रे सूता पहेला बे वाटकी चणा पाणीमां पलाळी देजे, हूँ फोईना घरे जवानी छू अने सवारे आवीश। जारे गोपाल चणा पलाळतो हतो त्यारे तेणे विचार्युं કે માતાએ બે વાટકી ચણા પલાળવાનું કહ્યું હતું, પરંતુ આટલા ચણા આઠ વ્યક્તિઓને કેવી રીતે પૂરતા રહેશે, ઓછા પડશે એમ વિચારી તેણે ચાર વાટકી ચણા પલાળી દીધા। સવારે જ્યારે તેની માતા આવી ત્યારે તેમણે જોયું ચણા વાસણમાંથી ઉભરાઈને બહાર આવી ગયા હતા। તેમણે ગોપાલને બોલાવીને કહ્યું, આટલા બધા ચણા કેમ પલાળ્યા હતા? ગોપાલ આશ્ચર્યમાં પડી ગયો, આવું કેવી રીતે બન્યું? ચલો જોઈએ કે માતાએ કહ્યું, કંઈ વાંધો નહીં, સારું થયું, હું અડધા ચણાનું શાક બનાવીશ ને બાકીના ચણા ફણગાવી દઈશ, ફણગાવેલા ચણા તારી કાકીને ત્યાં મોકલીશ, ડોક્ટરે તેમને ફણગાવેલા કઠોળ ખાવાનું કહ્યું છે। ગોપાલની માતાએ અડધા ચણા ભીના કપડામાં બાંધીને ફણગાવવા માટે લટકાવી દીધા। તો મિત્રો, જે ચણા છે એને ફણગાવવામાં શું કામે આવે છે તેની વિશે આપણે જોવાનું છે। ચાલો પહેલાં આપણે ચર્ચા કરી લઈએ કે તમારા ઘરમાં રસોઈ બનાવતા પહેલાં કઈ કઈ વસ્તુ છે તેને પલાળવામાં આવે છે, એને ભીની કરવામાં આવે છે અને શા માટે, કેમ? તો કે તમારું ઘર હોય તેમાં કોઈ પણ કઠોળ વર્ગની વનસ્પતિ જેમ કે મગ, તુવેર, ચણા, વાલ, વટાણા, રાજમા, ચોખા વગેરે રાંધતા પહેલે તેને પલાળવામાં આવે છે। જેના દાણા ખૂબ જ કઠણ હોય છે તેને રાંધવામાં વધુ સમયની વાર લાગે છે, એટલા માટે દાણાને પલાળવાથી તે થોડાક ઓછા બને છે અને રાંધવામાં ઓછો સમય લાગે છે। તો જે પહેલો પ્રશ્ન છે તેનો જવાબ આ રીતે થાય છે। ત્યારબાદ તમે કઈ વસ્તુ ફણગાવીને ખાઓ છો, તેને કેવી રીતે ફણગાવવામાં આવે છે અને તેમાં કેટલો સમય લાગે છે? આપણે તમે સાંભળેલું હોય કે ફણગાવેલા બીજ, ફણગાવેલા મગ, કોઈ પણ ફણગાવેલા જે કઠોળ છે તે એને ફણગાવવામાં કઈ રીતે આવે છે? તો કે તમારું જે ઘર છે એમાં તમારા મમ્મી છે તે મગ, ચણા, મઠ ફણગાવીને ખાવામાં આવે છે, તેમને પાણીમાં આખી રાત પલાળવામાં આવે છે, સવારે તેને પાણીમાંથી બહાર કાઢીને ભીના કપડામાં બાંધી દેવામાં આવે છે, ચણાને ફણગતા બે દિવસ લાગે છે। ચણા છે કોઈ પણ કઠોળ છે એને ફણગાવવા હોય તો કેટલા દિવસ લાગે? તો કે બે દિવસ લાગે છે। જ્યારે મગ અને મઠને ફણગતા તેથી ઓછો સમય લાગે છે, કારણ કે જે ચણા છે એ વધુ કઠણ હોય છે એટલે તેને ફણગવામાં બે દિવસની વાર લાગે છે, જ્યારે મગ અને મઠને ફણગતા ઓછો સમય લાગે છે। ત્યાર પછીનો પ્રશ્ન એવો છે કે ડોક્ટરે તમને અથવા તમારી આસપાસ કોઈને ફણગાવેલા કઠોળ ખાવાની સલાહ આપી છે, કેમ? ફણગાવેલા કઠોળ છે ખાવાની સલાહ શું કામે આપે છે? તો કે આપે છે, બરાબર છે, ડોક્ટર કઠોળ છે તેને ફણગાવેલા આપણે કહેવામાં આવે છે અને તેને ખાવામાં આવે છે,
કે થોડા મહિના પહેલા તમારા પિતાજી છે અથવા મારા પિતાજીને ડોક્ટરે ફણગાવેલા કઠોળ ખાવાની સલાહ આપી હતી અથવા કોઈ પણ માતા-પિતાને અથવા કોઈ પણ બાળકને ફણગાવેલા મગ કઠોળ ખાવાનું કહે છે કે તેઓ 15 દિવસથી બીમાર હોવાથી તેમને અશક્તિ આવી ગઈ હતી શરીરની અંદર જ્યારે ખૂબ જ અશક્તિ આવે છે ત્યારે કોઈ પણ કઠોળ વર્ગની વનસ્પતિ છે તેને ફણગાવીને ખાવામાં આવે છે ફણગાવેલા કઠોળ છે પૌષ્ટિક હોય છે તે શરીરની અંદર વૃદ્ધિ આપે છે શક્તિ આપે છે તે આપણા શરીરમાં નવા કોષો ઉત્પન્ન કરે છે વૃદ્ધિ કરવા તથા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં જે કઠોળ છે એ આપણે મદદ કરે છે કઠોળ ખાવાથી જે આ ફણગાવેલા મગ છે ચણા છે તેને ફણગાવવાથી શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિ છે તેનો વિકાસ થાય છે તેનો વધારો થાય છે તેટલા માટે જે ડોક્ટર છે તમને અથવા કોઈ તમારા સગાવાળા હોય માતા પિતા હોય એને ફણગાવેલા કઠોળ ખાવાની સલાહ છે તે આપે છે ત્યારબાદ જોઈએ ચાલો આટલું કરીએ શું તમને યાદ છે કે ધોરણ 4 માં તમે બીજની પ્રવૃત્તિ કરી હતી હવે બીજની બીજી પ્રવૃત્તિ કરો થોડા ચણા અને 3 વાટકી લો થોડા ચણા લેવાના છે અને 3 વાટકી લેવાની છે પહેલી વાટકીમાં 4-5 ચણા નાખી વાટકી પાણીથી ભરી દો બીજી વાટકીમાં 4-5 ચણા ભીના કપડા અથવા રૂમાં વીટીને મૂકો અથવા કપડું કે રૂ સુકાવવું જોઈએ નહીં તેનું ધ્યાન રાખવાનું છે ત્રીજી વાટકીમાં 4-5 ચણા મૂકો અને તેમાં બીજું કંઈ મૂકવાનું નથી ત્રણેય વાટકી છે તેને ઢાંકી દો 2 દિવસ પછી ત્રણેય વાટકીમાંના ચણાનું અવલોકન કરો અને ચણામાં થયેલા ફેરફાર છે તે નોંધો તો સૌપ્રથમ છે જુઓ કોષ્ટકમાં તમને દેખાય છે કે બીજને હવા મળે છે જે પ્રથમ વાટકી છે તેમાં બીજને હવા મળે છે ના પહેલા બીજને હવા મળતી નથી શું કામે કારણ કે તે પાણીની અંદર રાખેલા છે વાટકી નંબર 2 તો એમાં શું છે જવાબ શું આવશે તો કે હા બીજને હવા મળે છે અને વાટકી નંબર 3 એમાં કાંઈ મૂકવાનું નથી તો પણ તેને હવા મળે છે તેની અંદર આપણે પાણી પણ નથી નાખેલું અને તેને કપડામાં પણ રાખેલા નથી તો તેમાં પણ હવા મળશે પછી બીજું છે એમાં બીજને પાણી મળે છે પ્રથમ વાટકી છે એમાં બીજને પાણી મળે છે તો કે હા પાણી મળે છે બીજી વાટકી છે તેમાં પાણી મળે છે તો કે હા શું કામે કારણ કે તેને આપણે કાપડમાં વીટેલી છે અને કાપડ છે એ ભીનું કરેલું છે એટલા માટે તેને પાણી છે તે મળી રહે છે વાટકી નંબર 3 તો તે સાવ ખુલ્લું છે તેની અંદર આપણે પાણી નાખેલું નથી અને કપડું પણ ઢાંકેલું નથી તેથી તેમાં શું આવશે ના આવશે પછી જુઓ ત્રીજું કે બીજમાં શું ફેરફાર થયો વાટકી નંબર 1 છે એમાં શું ફેરફાર થયો તો કે બીજ છે એ કાળા પડી ગયા તેમાં આપણે પાણી નાખેલું હતું તેનાથી શું થયું કે બીજ છે તે કાળા પડી ગયા છે એના પછી વાટકી નંબર 2 એમાં શું ફેરફાર થયો તો કે બીજ ફૂલીને મોટા થયા બીજ છે એ ફૂલીને કેવા થાય છે મોટા થાય છે ત્રીજી વાટકી છે તો એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળ્યો નહીં શું કામે કારણ કે તેને આપણે માત્ર તે વાટકીમાં માત્ર ચણા જ નાખેલા હતા તેને પાણી વડે પલાળેલા અને કપડા વડે ભીના કરેલા હતા નહીં પછી ચોથું જુઓ કે બીજમાં અંકુર ફૂટ્યા તો પ્રથમ વાટકી છે એમાં અંકુર ફૂટતા નથી તો શેમાં આવશે તો મેં આમાં આવશે ના બીજી વાટકી છે એને આપણે કપડાથી ચણા છે કપડામાં વીંટાળેલા હતા અને તેને ભીનું કરેલું હતું તો શું થાય છે તો કે હા તેમાં બીજ છે એ ફૂટે છે અંકુરિત થાય છે અને વાટકી નંબર 3 એમાં આવશે ના તમે આકૃતિ અહીં કોષ્ટકની ઉપર જે ચણા દેખાય છે તેમાં અંકુરિત બીજ તમને અહીં દેખાય છે જુઓ આ છે તમને અંકુરિત છે તે તમને જોવા મળે છે
त्यारबाद कहो अने लखो कई वाड़कीना बीज में अंकुर फूटिया छे, तमे आ वाड़की अने बीजी वाड़कीओ में शू तफावत जोई शको छो। तो जुओ के अंकुरित फक्त बीजा नंबरनी वाड़की में फूटिया छे, जे बीजा नंबरनी वाड़की हती एमां बीज हता ए अंकुरित थयेला छे, बाकीनी बन्ने वाड़कीना बीज में अंकुर फूटिया नथी। तेनुं कारण ए छे के वाड़की नंबर बेना चना ने पाणी अने हवा बन्ने मळ्या, वाड़की नंबर बे छे एने पाणी अने हवा बन्ने मळ्या छे, ज्यारे वाड़की नंबर एक अने एकना चना ने पाणीनी जरूर करता वधारे प्रमाणमां पाणी छे ते मळ्युं छे, परंतु हवा मळी नहीं। वाड़की नंबर त्रणना चना ने फक्त हवा ज मळी, तेने पाणी मळ्युं नथी। तेटला माटे वाड़की नंबर एक अने वाड़की नंबर त्रण एना जे बीज छे ते अंकुर थया नथी। अंकुर फूटवा माटे हवा अने पाणी बन्नेनी जरूरी प्रमाणमां मळवा जोईए। कोई पण बीजने अंकुरित थवुं होय, तेने फूटवुं होय तो तेने योग्य प्रमाणमां हवा अने पाणी छे तेनी जरूर पड़े छे। तेना पछीनो प्रश्न छे के गोपालनी माताए पलाळेला ચણાને ભીના કપડામાં કેમ બાંધ્યા, તેનો જવાબ જોઈએ। તે ગોપાલની માતાએ પલાળેલા ચણાને ફણગાવવા એટલે કે અંકુરિત થવા માટે ભીના કપડામાં બાંધ્યા, જેથી ચણાને જરૂરી પ્રમાણમાં હવા અને પાણી બંને છે તે મળી રહે। પછી જુઓ અહીં આપેલું છે કે આખી તુવેર અંકુરિત થાય છે, પરંતુ તુવેરની દાળ અંકુરિત કરી શકાતી નથી। આવું કેમ? જે આખી તુવેર છે, આખી તુવેરનું બીજ છે તે અંકુરિત થાય છે, પરંતુ જો તુવેરની દાળ હોય તો તે અંકુરિત થતી નથી। આવું કેમ? શું કામે આવું? તો કે આખી તુવેર છે એ તુવેરનું છોડનું બીજ છે, જ્યારે તેના ફાડા કરવામાં આવે તે બીજ રહેતું નથી, તે બીજની નિષ્ક્રિય અવસ્થા છે, તેને પાણી હવા અને અનુકૂળ જગ્યા મળતા તે અંકુરિત થાય છે। કે આખું જે બીજ છે તેને પાણી હવા યોગ્ય પ્રમાણમાં મળે તો તે અંકુરિત થાય છે। તુવેરની દાળ એ તુવેરનું કુદરતી બીજ નથી, તુવેરની જે દાળ બનાવવામાં આવે છે તે તેનું કુદરતી બીજ નથી। આથી તુવેરને ભરડી તેની બે ફાડ કરી ફોતરા દૂર કરી જરૂરી પ્રક્રિયા કરીને તુવેરની દાળ બનાવવામાં આવે છે। આમ કરવાથી તુવેરની દાળ અંકુરિત થવાની ક્ષમતા છે તે ગુમાવે છે, તુવેરની દાળ હોય તે અંકુરિત થતી નથી, કારણ કે તે બીજ રહેતું નથી। તો વિદ્યાર્થી મિત્રો, આજ માટે આટલું। આ ભાગમાં જે કાંઈ પણ હોમવર્ક આપવામાં આવે તે તમારે પાકે નોટબુકમાં લખવાનું થશે।